રુક્મિણી બા વાળા ને કે આ સભા ને સંબોધો. જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે એની માફી તો આજે પણ ન હોય, કાલે પણ ન હોય. સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે. તો રૂપાલાભાઈ, આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહારેલી હતી, તો એ રેલી હતી, રેલો હજી બાકી છે, હજી ટિકિટ રદ નહીં કરે. અને પોતે સમજી જાય કે મેં કયા બેનનું નામ લીધું છે, જે અમારા સાવજો છે ને, આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે, ઈ બેનું દીકરીનું નામ લીધું છે, તો પોતે સમજી જાય, રાજીનામું આપી દે તો સારું છે. આ તો હજી ટ્રેલર છે, મૂવી હજી બાકી છે, અને મૂવી પણ સુપર હિટ જવાની છે. બીજું, ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી, પડશે પણ નહીં, અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે. વધારે નહીં બોલું. અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી. એ પણ કહી દઈશ કે હજી પણ હું અનશન ઉપર જ છું. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લઈશ નહીં. જય માતાજી. ખૂબ ખૂબ આભાર પદ્મિની બા, આપે અન્નનો ત્યાગ કર્યો છે આ બેન દીકરીઓની અસ્મિતા માટે. આપણી લડાઈ એળે નહીં જાય. હવે હું વિનંતી કરું છું કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, ગુજરાત અધ્યક્ષ, તમને વિનંતી કરું છું સભાને સંબોધો. જય માતાજી, જય મા કાળી. મારા વડીલો, બહેનો અને ભાઈઓ, મારો તો આપણે એમ ભાષણ ભાષણ આવડતું નથી, જે પોઈન્ટ ઉપર આવું. આપણે શરમ આવી જોઈએ કે બહેનોને આપણે કોઈ ઉમરા ઘરની ઉમરાની બહાર નથી રહ્યું. મને લોહી એટલું ઉકળે છે કે અમને રોડ ઉપર આવવું પડે. હું તો એમ કહું છું કે બધા કામ ધંધો મૂકીને પાંચ દી જ્યાં લગી ટિકિટ એની રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકીને ભાભી પાન, એ જ આપણી કમાણી, એ જ આપણી કમાણી છે. કે અત્યારે પૈસા એક બાજુ મૂકો, કમાવાનો એક બાજુ મૂકો, અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને, આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી. કાલે અમને ને વૈપાલસિંહ બકરાણા સાહેબને બેને ધરપકડ કરી, ખાલી બહેનોને મળવા ગયા હતા. એમાં કે બહેનને મળવું હોય તો રજા લેવી પડે. એટલે મેં કીધું બહેનોને મળવામાં રજા કઈ રીતની? એટલે દબાવવાની કોશિશ કરે છે, પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે. અને કાલે મારા ઘરે, આજે લગભગ કાલે મારા ઘરે પોલીસ મોકલી. મેં કીધું અમે તો મનથી જયારે નીકળ્યો ને હું આંદોલન માટે, ત્યારે મનમાં નક્કી જ કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતા સમાજ માટે મરવું સારું. એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં. અને તમારાથી જે થયેલા એમ કરી લેજો, કારણ કે હું રોડ ઉપર આવવા જેવા તૈયાર છું. મુલકત કે કદાચ ગમે એવી હોય તમે કોશિશ કરશો, અને પરિણામથી જે બીવે ને એ આંદોલન કરી ના શકે. એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીવો, જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામથી બીશું ને, ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે. એકવાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે, મૂળ તો દબાવશે ને, એ કોને દબાવશે? મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે, કોન્ટ્રાક્ટ હશે કે એને, કે એને કામ લેવું હશે, જરૂર હશે. હવે આપણે ખેતી કરી રહ્યા, આપણું શું જમીન લઈ જશે, શું કરી શકશે બરાબર? આપણે કોઈની જરૂરત નથી. અને શું બગાડીએ કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય, એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને, એ જયારે એમના સમાજ ઉપર આવે ત્યારે નીકળી પડે છે રોડ ઉપર. તો આપણે તો ખેતી છે, મિલકત છે, અને કદાચ કરી શું કરે. એટલે મહેરબાની કરીને હું બહેનોને હાથ જોડું છું કે તમે જીવતા છીએ ત્યાં લગી તમે કંઈ ના કરો, કોઈ પેલું ડિપ્રેશન જવર કે એવું કંઈ કરો નહીં. અમે જીવતા છીએ જેથી અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનો ના રહે ને, ત્યારે તમે આગળ પગલું ભરજો. ખૂબ ખૂબ આભાર વીરભદ્રસિંહ. આપે જે વાત કરી કે ક્ષત્રિય સમાજનું સૂત્ર છે
કે વિજય યા વીરગતિ. હવે હું વિનંતી કરું છું યુવરાજસિંહ જાડેજાને, સામાજિક અને રાજનૈતિક આગેવાન છે યુવરાજસિંહભાઈ જાડેજાને, કે સભાને ટૂંકવા સંભળો. સારી કોશિશ યહી હૈ કે યે સુરત બદલની ચાહીએ, અને એ સુરત એટલે પરસોત્તમભાઈ રૂપાલા. બીજી કોઈ નહીં ભાઈ, બીજું કઈ ખપતું નથી અને ખપે નહીં. કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ તકડે, અને બાપુ બગડે તો 52 ગામ પપડે. એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે, અને એ અવસર એ પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યો છે, એટલે એ અવસર માટે આપણે એને તાલીઓથી વધાવી લઈએ. આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે, અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે, અને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે. આ સરસ્વતી આપણને મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ. ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે. કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે. અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કહેતો જ નથી, હું તો શકુની જ કહું બધાને. કારણ કે શકુની એટલા માટે, કારણ કે એવા કાવાદાવા રમે, એવા કાવાદાવા રમે કે આ જે કાવાદાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે. એક બહુ સારી વાત છે કે જ્યારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જ્યારે દુશ્મન સાથે પડી જાય ને ત્યારે વિનાશ થાય. એક કુહાડી એ જંગલમાં આવી, અને એ કુહાડી જયારે જંગલમાં આવી ત્યારે આખી આખું જંગલ દાંત કાઢતું હતું કે આ કુહાડી શું કરી શકવાની. ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ, તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ, તો બધા દાંત કાઢતા હતા. તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યો, અને એનો હાથો બની અને આખો જંગલ નો સત્યાનાશ કરી નાખ્યો. એમ આપણા સમાજમાં પણ ઘણા હાથા બનવા વાળા છે, ઘણા ખંભો બનવા વાળા છે. એ મપમમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને. અને સાહેબે જે વાત કરી વાત સાથે હું સહમત છું કે અશ્વમેઘનો ઘોડો છે, આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સાથી નથી, એટલે કોઈ બાપ બનવાની કોશિશ ન કરે. આ ઘોડો અશ્વમેઘનો ઘોડો છે, અને આનો રથી, આનો મહારથી એ ક્ષત્રાણીઓ છે. આનો રથી અને આનો મહારથી એ ક્ષત્રિય સમાજનો એક એક યુવાન છે. એટલે આ જે આંદોલન જે થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા, ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું, તો તમારું શું કહેવું છે? એટલે મારા મિત્રે જવાબ આપ્યો કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી, એટલે ટિકિટ આપવી ગમતી નથી. રસિયા રૂપાળાને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી. પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ,
આનું પાંડુ ગાંડું સમજાતા ક્યાં ક્યાં સોચા થા ક્ષત્રિય સમાજ કુછ નહીં કરેગા અરે ગલત જબ તક તોડેગા નહીં તબ તક છોડેગા નહીં ક્ષત્રિય સમાજ છે પોતાની અસ્મિતા ઉપર વાત આવે અને વાત જ્યારે રોટી બેટી ઉપર આવે ત્યારે કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ માથા દેવાનો માથા લેવાનો બીજો એક કઈ નહીં હજી સુધી સાંજમાં સમજાવીએ છીએ રૂપાલા સાહેબ સમજી જાજો બાકી ભાનમાં લેતા અમને આવડે છે અને વાર પણ નહીં લાગે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ભાણુ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લા આવેદન પત્રો આપી દીધા છે એ આવેદન પત્રો જયારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે FIR નોંધાવીએ અને એ પણ પરસોતા રૂપાલમ વિરુદ્ધ કેમ કારણ કે માનહાની થઈ છે ડિફોર્મેશન નો કેસ એ આપણે બધા જ કરી શકીએ કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે અને આ મહિલાઓનું જયારે અપમાન થયું હોય ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણે આગળ આવી અને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ ની અંદર જે આપણે જોગવાઈ છે એ અંતર્ગત આપણે એની પર ડિફોર્મેશન ની ફરિયાદ કરીએ એટલે જે રીતે પદ્મિનીબાએ વાત કરીને કે રેલી નથી એ રેલી નથી એ રેલો છે અને એ પરસોત્તમભાઈ રૂપાલાના પગને તળિયે આવેલો છે અને આ રેલો ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાને નહીં એ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે મને હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે બાપુ થોડુંક પોચું પોચું બોલજો ધીરુ ધીરુ બોલજો એટલે મેં કીધું ભાઈ હવે જેની સામે યુદ્ધના મંડાણ થઈ જ ગયા હોય અને જેને ટિકિટ આપી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ લેવામાં વાંધો શું કેમ કે અલ્ટિમેટલી તો એ દેખાડે છે ને કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની સહમતી છે એટલે ટિકિટ આપી તો કે ટિકિટ પાછી ખેંચી શકતા હતા એટલે એક પણ ક્યાં કેવું માને છે કે ક્ષત્રિય સમાજે એ રોટી બેટીના વ્યવહાર કર્યા તો અમે એના વિરોધમાં છીએ એટલે આ જે લડાઈ છે એ લડાઈ ચોક્કસપણે લડવામાં આવશે અને જે અહીંયાથી એક વિનંતીના ભાગરૂપે એક નાનું કમતું સૂચન કે 562 જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડાઓને પણ આપણે પત્ર વ્યવહાર કરીએ તેની સાથે સાથે જે લોકો જે ભાષામાં સમજે છે તો એને પણ એની ભાષામાં જવાબ આપીએ જેમ કે જે લોકો હિન્દુત્વની વાત કરે છે જે લોકો ભગવા રંગની વાત કરે છે તો આપણે આપણા ધર્મગુરુ પાસે આપણે આપણા સાધુ સંતો પાસે શા માટે ન જઈએ આપણે પણ સાધુ સંતો પાસે જઈએ અને જે આ સોમનાથની ધજા ફરકે છે દ્વારકાની ધજા ફરકે છે કે અંબાજીની ધજા ફરકે છે એ ધજા આ હિન્દુત્વ એ આપણા લોહી ઉપર ઊભું છે તો આપણે એટલી તો કહી શકીએ ને કે આપણા ધર્મગુરુઓને કે આપણે આપણી વાત મૂકીએ તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ વાતનું નિરાકરણ આવે જય ભવાની સબકો જવા દીજી મેં આપકા ભાઈ મહિપાલ સિંહ મકાણા કેસે હો ઠીક હો રાજી ખુશી કોઈ છોટી સી ઘટના હો ગઈ થી કઈ સારા લોકો ને બોલા સુબહ રાત તક ફોન આ રહે થે ક્યા હો ગયા ક્યા હો ગયા બહુ જબરદસ્ત હંગામા હો ગયા આપકો પકડ લિયા મેં યાર બહુ પાડ ખાર કી વાર પકડી જોડો મન ધ્યાન કોની એ મન પહેલી વાર લેર જાય અને લાગ રહે 18 સાલ મે કિતની વાર ઇસ સમાજ કે લિયે કિતની રાતે જેલ મે કાટી હે કભી ગિનતી કરી નહીં ઓર ગિનતી કરતા તો યહાં આતા નહીં સીધા સા હે જબ તક ઉનકો ઉસ વ્યક્તિ કો યે સમજ મે નહીં આતા કે હમારી શત્રાણિયા જો અંતિમ કદમ હે જો હૈ વો કરને કો તૈયાર હે ઓર હમ અભી ભી ગર્વ સે સર ઉપર કરકે ખડે હે તો શર્મ હે અપને ધિક્કાર હે અપને અસ્તિત્વ પર હમારે હોને પર કે હમ ક્ષત્રિય હે હમારે લિયે બહુ બડી શર્મ કી વાત હે તબ મુજે યહાં આના પડા કે વહાં પે હમારી જરૂરત હૈ આજ ગુજરાત ચલો ગુજરાત કી બહેન બેટિયા ઉનકે ચરિત્ર પર મેરી માતા બહેનો કે ચરિત્ર પર કોઈ દાગ બતાએ ઉસસે પહેલે ઉસકી
की जबान काट ले, ये हमारा वहां सीधा 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 वहां होना चाहिए था। हम लोग इंतजार कर रहे हैं, अहिंसात्मक करेंगे, हो सकता है ये गांधी की धरती है, पर ये महाराणा प्रताप पृथ्वीराज चौहान की धरती भी नहीं है। हमें ईंट का जवाब पत्थर से देना आता है, वो जो जिस भाषा में समझेंगे उस भाषा में समझाने की औकात हमारी है। हम उस झालामान महाराणा प्रताप पृथ्वीराज चौहान दुर्गादास राठौर के संतान है। 17 बार गौरी को माफ किया, उनका एक बार जला, महाराणा प्रताप की आंख निकाल ली गई, 4 बार से 24 गज अंगुलष्ट प्रमाण, और तब ऊपर सुल्तान हर मत चूके चौहान 34वीं पीढ़ी से आता हूं पृथ्वीराज चौहान की आंख फोड़ लेगा तो भी बदला लेंगे। कल पत्रकार बंधु बोल रहे थे, एक लाइव में था कि अभी भी अब 3 बार माफी मांग ली उसने, अकड़ काई की है। बात बहन बेटी के चरित्र की है, तुम अकड़ की पूछ रहे हो? अकड़ में और पश्चाताप में, अकड़ में और स्वाभिमान में, अकड़ में और सम्मान में तुम्हें फर्क समझ में नहीं आता? अगर बात मेरे सम्मान की होती, कल मेरी टोपी उछाल दी गई प्रशासन के द्वारा, अगर यही टोपी किसी सिख समुदाय की होती तो इस देश में क्या आग लग रही होती? हम में आज भी निष्पक्षता है, सरलता है कि टोपी उछलने के बाद भी उसको मुद्दा नहीं बनाया। क्षत्रिय समाज की आपने पगड़ी उछाल दी, मुद्दा नहीं बनाया। और चाहे पद्मावती की बात हो और चाहे हमारी बहन बेटियों के अंग्रेजों को देने की बात हो, अगर मेरी बहन बेटियों के चरित्र पर कोई अंगुली उठाएगा, बकायदा मुंह तोड़ जवाब दिया जाएगा, कोई माफी नहीं होगी, कोई माफी नहीं होगी। कल हम लोग गए मेरी उन माताओं को समझाने जो जौहर व्रत लेके बैठी हुई थी। अभी आपके ये भाई जिंदा, आपका ये पुत्र जिंदा है। जौहर तब लिया जाता है जब अपने घर में कोई मर्द नाम की कोई चीज ना बची हो। साके में हर एक व्यक्ति, बच्चा बच्चा अपना सर का बलिदान दे चुका हो, सर कटे धड़ लड़े, उसके बाद की कहानी जोर है। आपको ये करने की जरूरत नहीं है। अभी तो केवल गुजरात के कुछ क्षेत्र का क्षत्रिय खड़ा हुआ है, और कल के बाद आप देखा होगा, कल राजस्थान में, एमपी में, गुजरात, अलग अलग महाराष्ट्र में, राजनाथ सिंह जी आज 2-3 घंटे राजस्थान जयपुर में पहुंचे हैं। कल की घटना के बाद वहां 5-7 अलग अलग संस्थाओं ने ज्ञापन दिया कि महिपाल सिंह को और जो भी पदाधिकारी पकड़े उनको छोड़ो, नहीं तो यह आंदोलन यहां भी होगा। राजनाथ सिंह जी पहुंच गए आज दोपहर में, समझ रहे इसका मतलब क्या है, इसकी ताकत समझ रहे हैं हम लोग। यह मुद्दा अगर पूरे देश में गया, मैं सही बता रहा हूं, अभी कोई बोल भी रहा था कि इस प्रोग्राम के लिए जो आदमी इकट्ठा हो रहे हैं, लोग बोल रहे हैं कि साहब ये तो कांग्रेस समर्थित है। मैं चौहान वंश से हूं, पृथ्वीराज चौहान की 34वीं पीढ़ी से हूं, मां आशापुरा की सौगंध खा के बोल रहा हूं, आज तक कांग्रेस को वोट नहीं दिया, बीजेपी का पक्का वोटर हूं। पर इस तरीके से अगर तुम जबरन धर्मांतरण कराओगे, तुम्हें वोट तो बहुत दूर की बात है, जहां से आए थे वहां भेजने की औकात भी हमारी है। ये बोल रहे हैं 400 पर, मैं बोल रहा हूं अब की बार पार्लियामेंट के बाहर। एक नारा अपन देंगे, और ये वो अगर 5 दिन 2 दिन जो भी कोई अल्टीमेटम है उसमें पुरुषोत्तम रूपाला नाम, तो इसका पुरुषोत्तम
ये असली में पुरुष खत्म है, पुरुषोत्तम नहीं हो सकता, पुरुषोत्तम भगवान श्री राम का नाम है, उनकी उपाधि है। ये खत्म व्यक्ति, पुरुष खत्म, जो महिलाओं की इज्जत करना नहीं जानता, अगर उसकी टिकट वापस नहीं ली गई तो एक नारा 2008 में मुझे, 2017 में मुझे पकड़ा गया था, 48 दिन की जेल काटी थी, और आपको मालूम हो तो 3 राज्यों की सरकार गई थी, राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़। मैंने कल प्रशासन को बोला भी था, मन का तुम गलत आदमियों को पकड़ रहे हो भाई, तुम्हारे लिए 2-3 घंटे ऐसे होगा डिटेन करके बिठाएंगे, पर 2-3 घंटे में कहां कहां आग लगेगी तुम्हें समझ में नहीं आएगा। तो वो हकीकत में ही जानता नहीं था, उसने फिर वो फीडबैक लिया, फिर मालूम करा, फिर उसने पूछा, जिज्ञासा हो गई, क्या क्या। मेरे को, मैं पिछली बार जब लास्ट पकड़ा गया था तो 3 स्टेट की सरकार चली गई थी, और मुट्ठी भर बाजरे के लिए दिल्ली की सल्तनत अगर तुम खो रहे हो ना, तो तुम्हारे से बड़ा मूर्ख है नहीं कोई। एक रूपाला के लिए दिल्ली की राजगद्दी को अगर तुम दाव पे लगा रहे हो, मैं बोल रहा हूं रूपाला को मसल दे। कहां कहां जाएगी सीटें समझ में नहीं आएगी, 25 की 25 देते थे, और एक नारा दिया था 2017-18 में, क्या दिया था एक बार दोहराऊंगा, और आपको थोड़ा आवाज तेज करना, क्योंकि मुझे मालूम है काल लगा के सुन रहे हैं मोदी जी, और आपकी कसम मोदी जी आपसे बेर नहीं है, पर रूपाला तेरी खैर नहीं है भैया। अमित शाह जी और मोदी जी, मुझे मालूम है, मैं जहां तक समझता हूं और मेरी जो समझ है, इतनी गहराई से इस मीटिंग को देख रहे होंगे, तो मैं बोलना चाह रहा हूं भाई, मोदी जी देख रहे हो तो कमल का फूल, कमल का फूल, जोर से लगाओ एक बार, कमल का फूल, दोनों हाथ उठाओ ऊपर उठा के, कमल का फूल, कमल का फूल। ये नारा आपके लिए नहीं है मोदी जी, नामिशा के लिए, पर अगर ऐसे बंदरों को आप ये रेवड़ियां बांटोगे, हम बर्दाश्त नहीं करेंगे, हम बर्दाश्त नहीं करेंगे। आपने छोड़ दिया अशोक वन में उनको, आप सबको केवल एक चीज बोलना चाह रहा हूं, थकने की जरूरत नहीं है, अभी तो केवल अंगड़ाई है, अभी तो केवल अंगड़ाई है, आगे बहुत साथ है कि नहीं है। खाने की जल्दी तो नहीं है, क्योंकि मुझे टाइम वाला वो दिया नहीं है अभी तक। मैं आगे तो मैं मेरे प्रदेश अध्यक्ष की तरह मैं वक्ता नहीं हूं, मैं तो मन की बात बोलता हूं। आज तक मैंने कभी स्क्रिप्ट लिखी नहीं है, ना मैंने कभी कोई पढ़ा है कोई पेपर कि मुझे क्या बोलना है, मुझे तो वही बोलना है जो मेरे मन में है, मुझे वो बोलना है जो सच्चाई है, मुझे वो बोलना है जो आम राजपूत के हकीकत में जो स्वाभिमान से खड़ा है वो क्या सोचता है। मैं आम राजपूत परिवार से आता हूं, मैं कोई राजनीतिक परिवार से नहीं आता, मैं कच्चे घरों का राजपूत हूं, कच्चे चूल्हों का राजपूत हूं। और मैं एक चीज और बोलना चाह रहा हूं, जब जब ये रजवाड़ों पे बात आती है, मेरी आम घरों की महिलाएं, ये सत्रानियां, ये आम राजपूत जो दो समय की रोटी के लिए कहीं ना कहीं कोई खेती किसानी कर रहा है, कहीं ना कोई मजदूरी कर रहा है, वो तो रोड पे होता है, और 2-4-5 रजवाड़ों के अलावा वो 500 रजवाड़े कहां चले जाते हैं, वो जो रॉयल्टी खा रहे हैं महाराणा प्रताप के नाम के, पृथ्वीराज चौहान के नाम के, वो वीर दुर्गादास राठौड़ के नाम की, वो लोग कहां चले जाते हैं। जब एमपी एमएलए की टिकट की बात आती है तो उठा के आप किसी रॉयल फैमिली को दे दोगे। आम राजपूत कहीं ना कहीं थका सा महसूस करता है कि 5 टिकट देनी थी, अरे 4 तो दे बंद दिया है, वहां के घर भी गुंजे ही जमाऊंगा। अब उनके घर किलों के गेट से निकलने के लिए हाथी चाहिए, भाई हाथी हमारे पास है नहीं, हमारे पास तो बकरी है, वो तोड़ नहीं पाएगा वो दरवाजा। बस सही बता रहा हूं, आज भी हम लोग केवल सैनिक थे, पहले कभी हम लोगों ने कभी यहां राज नहीं किया, सामंतवाद के नाम पे आज
80 साल बाद भी आप लोग टॉर्चर हो रहे हो हर दिन कि राजपूतों ने राज किया, राजपूतों ने ये किया, फलान किया, ढीकर किया। हम तो सेना में केवल रक्त बहाने का काम करते थे, पहले भी सैनिक थे और आज भी सैनिक है। आज भी उन रजवाड़ों के लिए लड़ रहे हैं जो खुद कभी सड़कों में नहीं आते। मैं इस मंच के माध्यम से बोलना चाह रहा हूं, आपसे प्रेम है तभी तो आपकी लड़ाई लड़ रहे हैं, पर आप तो हमारे प्रेम को समझो, आप तो हमारे साथ को समझो, आप हमारे इस समर्पण को क्यों नहीं समझते? आज जब सब कुछ एकजुटता की जरूरत है, अगर 5 रजवाड़े भी आज अगर इस मंच पे होते और एक लाइन भी बोलते कि मैं यहाँ फलान रॉयल फैमिली से हूँ, मैं ढीकर रॉयल फैमिली से हूँ, मैं वहां के गढ़ किले से हूँ, मैं उस दरबार से हूँ, तो ताकत जाती कि नहीं जाती? आपको मालूम हो तो स्टेच्यू ऑफ यूनिटी बनी थी यहाँ पर सरदार वल्लभ भाई पटेल की। मुझे कोई दिक्कत नहीं है सरदार वल्लभ भाई पटेल के चरणों में नमन है, पर क्या 564-65 रियासतें जिन राजाओं ने दान दी उनके नीचे 6-6 फुट की मूर्ति नहीं लग सकती थी? नीचे लग सकती थी? 3,500 करोड़ खर्च हुए, 500 करोड़ और हो जाते, 1-1 करोड़ में एक मूर्ति तो बन जाती कि नहीं बन जाती? पूरे देश को मंजूरी मिली, नरेंद्र मोदी जी ने खुद ने बोला, अनाउंस किया कि हम बनाएंगे म्यूजियम, 2016-17 की बात है। मैं यही वो मांग करके गया था, बकायदा मंजूरी थी, पर बना आज तक नहीं। क्यों नहीं बना? क्योंकि जिनके बुजुर्गों की, जिनके बाप दादाओं की मूर्तियां लगनी है वो तो वह चरणों में पड़े हैं, मूर्तियां कहां से लगेगी भाई? आप और मैं डिमांड कर रहे हैं मूर्ति की। सबसे बड़ी गलतफहमी, सबसे बड़ी दिक्कत के जो लड़ने वाली कौम थी, जो जिनके पास अस्त्र शस्त्र थे, आप लोग समर्पण हो गए, समर्पित हो गए। किसी भी व्यक्ति को अगर कोई किसी को साथ देना है तो समर्थन दीजिए, समर्पण की मुद्रा में नहीं। आपके पास जो भी कोई बंदूक थी, कोई धनुष था, कोई गदा थी, कोई तलवार थी, आप लोगों ने उन पॉलिटिकल पार्टियों के कदमों में रखकर समर्पण कर दिया। इसीलिए आपका और मेरा यह हाल है, अगर हम समर्थक होते और अपने जो भी अस्त्र शस्त्र थे लेके उनके पीछे खड़े होते तो उनको भी डर लगता कि इनके हथियार इनके पास है, ये लड़ने में सक्षम है और कभी भी अपना समर्थन ले सकते हैं। जैसे भी भाई शेर सिंह ने बोला, बहुत अच्छी बात बताई इन्होंने, पर ये बात इनके अभी समझ में नहीं आएगी। ये बात आएगी जब इनके हाथ से सब कुछ चला जाएगा, 15-20 साल बाद में जब आप और मैं बुड्ढे हो जाएंगे और बोला नहीं जाएगा, जब आपसे पूछने आएंगे बताओ क्या बोल रहे थे, कि भैया बोलने के लिए हमारे पास कुछ नहीं। अच्छी बात बोलिए, सही बता रहा हूं, पर बैठे बैठे बोर हो जाते हैं अच्छी बातों से। तीर तलवार की बात चलती है, खून 5 गुना तेजी से बहने लग जाता है, जैसे कोई एजुकेशन की बात आती है, अरे यार क्या चालू कर दिया। तो मत हो, देखो तीर तलवार वाले आदमी हो, एजुकेशन वाला कम हो, कोई फर्क नहीं पड़ता, लड़ेंगे लड़ेंगे कि नहीं लड़ेंगे? लड़ेंगे। तो अगला ये महासमर, ये स्वाभिमान सम्मेलन क्या राजकोट की धरती पे वापस से नहीं हो? मैं बोल रहा हूं हो कि नहीं हो? हो कि नहीं हो? और यहां जो भी 40,000-50,000 लोग बैठे हैं, क्या 5-5 लोग लाने में सक्षम है? सक्षम है क्या? हाथ ऊपर करके कसम खाओ एक बार भगवती की, सक्षम है क्या? मां भगवती कसम लाएंगे 5 आदमी? कब लेके आए राजकोट में? कौन सी तारीख? 9 तारीख या 10 तारीख? 9 या 10? क्योंकि 12 को तो रामलीला खत्म हो जाएगी, आपके पास दिन ही दिन है, 2-3 दिन की ज्यादा दिन नहीं है। और अगर ये राजकोट से भी नहीं माने तो क्या करेंगे? राजकोट से भी नहीं माने तो क्या करेंगे? वो जीएमडीसी ग्राउंड की कोई बात चल रही थी, वहां जा सकते हैं क्या? अपन जा सकते हैं क्या जीएमडीसी ग्राउंड? अरे बोलो जोर से, जाना है कि नहीं जाना है? तो मोदी जी सुन लीजिए, जीएमडीसी ग्राउंड भी हमारे मुट्ठी में है और राजकोट हम आ रहे हैं, राजकोट हम आ रहे हैं। अभी तो केवल बातों से काम चला रहे हैं,
हम नहीं बोल रहे अहिंसात्मक कुछ करेंगे, हम तो अहिंसात्मक ही करेंगे, हिंसात्मक कुछ नहीं करेंगे भाई, क्योंकि हिंसात्मक करते ही उसी दिन आंदोलन खत्म हो जाता है और ये अंतिम पड़ाव, हिंसा अंतिम पड़ाव है। अहिंसात्मक अपने को जब लंबा लड़ना है तो अहिंसात्मक लड़ना है। तो केवल अभी आप लोगों से बोलना चाह रहा हूं, समय हो गया खाने का, आप लोगों ने मुझे सुना है, बहुत बढ़िया बात है, 50 बार और पकड़ा जाऊं कोई दिक्कत नहीं। मैं पुलिस प्रशासन को भी बोलना चाह रहा हूं, वो क्या बोलते हैं, वो कहावत है ना, वो एक है कोई डायलॉग क्या था, जो भी था, इनके लिए मैं सोच के लाया था, इनके लिए सोच के लाया था, पर मुझे अभी किसी सज्जन ने बोला यहाँ 40% तक जो प्रशासन है उसमें बापू लोग है, क्षत्रिय समाज है। मैं इसीलिए नहीं बोल रहा हूं, आपका सम्मान रख रहा हूं, नहीं तो आपके कल के व्यवहार के कारण से तो मुझे इतनी खिंता आई कि जो मेरी जाति बिरादरी का कोई जो अधिकारी नहीं थे वो मुझे सम्मान से बकायदा वहां अच्छा फील करवा रहे थे, और जो मेरी जाति के अधिकारी थे वो मुझे इस तरीके समझ रहे थे जैसे मैं कुछ समझता ही नहीं। वो मुझे दाल के भाव पूछ रहे, मुझे टिंडे के भाव पूछ रहे, अरे तुम्हें बिठा के रखना है क्या भाई, 2-4 घंटे मुझे बता दो यार, सीधा सीधा बताओ, ये उल्लू मत बनाओ। तो आप लोगों से बोलना चाह रहा हूं, प्रशासन से बोलना चाह रहा हूं, कल हम लोग तो केवल बहन बेटियों से मिलने गए थे इसलिए 5-7-10 थे, हम तो नाते धोते भी 5-7-10 से ऊपर है यार। तो तुम सोचो कि हमें कोई उठा के ले जाएगा, कोई बकरी का बच्चा नहीं उठा के ले जाएगा, हम खुद जाना चाह रहे थे कि ठीक है, क्योंकि राजपूत समाज के व्यक्ति प्रशासन में ज्यादा है, उनका कोई मान सम्मान रह जाएगा तो हम बैठ के चले गए, समझ रहे हैं, ये कोई गलती मत कर लेना। 3 राज्यों की सरकार गई, अब की बार दिल्ली की जाती रहेगी, अब सब लोगों से निवेदन, राजकोट के लिए तैयारी करें, हम जैसा भी है आपके लिए तैयार, पूरे देश में ये 24 राज्यों में इसका बिगुल फूंक दिया गया, और अगर नहीं मानेंगे तो कमल का फूल हमारी भूल निश्चित कर देंगे, डेडलाइन कर देंगे, करके रहेंगे, और उसका रिजल्ट दिया है, आगे भी देंगे, देंगे कि नहीं देंगे, कमल का फूल, कमल का फूल हमारे कई बुजुर्गों के मुंह से निकल नहीं रहा, क्योंकि कई सालों से उसी को ठोक रहे हैं। मतलब किसी को खड़ा कर दो, वोट कन्विंस कर लो, काकोसा खड़ा हुआ है, आनी देना है, ठीक है, बट यार वहां जाके किसको देंगे, अरे भाया मैं तो कमल नहीं दिए रही, आदत तो लाचार है, कई सालों वो पूछ रहे पकड़ बोले छूट रहे को नहीं, वो लाता की दे रहे हैं, एक गधा था, गधा मैं बताऊं आपको, एक छोटा था एक व्यक्ति था, ये वाक्य हमेशा सुखदेव सिंह गोगापटी बोलते थे, व्यक्ति था वो हमारे मन में रहेंगे, सुनो मेरी बात, मरने वाला नहीं है वो व्यक्ति, हमारे मन में, हमारा मनभेद था, मतभेद था, मनभेद नहीं था, मिलते थे मंचों पे, जय माता जी की होती थी, हाँ उनका तरीका अलग हो सकता, मेरा तरीका अलग हो सकता, हो तरीका लक्ष्य एक ही था कि राजपूत समाज एक होना चाहिए। तो सुखदेव सिंह एक बात हमेशा बोलते थे कि एक एक व्यक्ति था उसके कोई चौक में गधा आया तो गधे के उसकी पूछ पकड़ ली, और गधा भागे, गधा आपको मालूम लात मारता ही मारता है, तो पूरे गांव में वो लटक रहा गधा, लात मार रहा, फूट गया मुंह, फूट गया कोहनी, फूट गई सब कुछ, गोटे गाढ़े सब फूट फाट गए, और फिर लास्ट में आके वापस वो गधा चौक पे आया तो गांव वालों ने रोक लिया, तो क्या इसे पूछ तो छोड़ दे, अरे कितने लग गई तेरे, खून आ रहा है तेरा, बिखर गया चेहरा, तू है कौन, तेरी हालत क्या हो गई, हाथ टूट गया, पेट टूट गया, अरे के सब ने छोड़ और पकड़ ज्ञान की बात बता, इस सबको छोड़ो पकड़ कैसी थी ये बता, तो आप लोगों ने गधे की पूंछ पकड़ रखी है, आपका मुंह फूट गया है, आपकी आंख फूट गई है, हाथ टूट गया है, पर आप छोड़ नहीं रहे, आप फिर भी बोल रहे पकड़ कैसी है, अरे पकड़ ही तो खराब है सांगी, ये पकड़ ढीली कर दोगे जिस दिन, जैसे अभी कर रहे हैं थोड़ी सी की पकड़ ढीली करिए, देख रहे हैं आपकी कसम, सब देख रहे हैं, पूरा का पूरा ही गुजरात देख रहे, उसके साथ मोदी जी का पूरा जो है ना चंडाल चौकड़ी वो देख रहे हैं, इनको क्या 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 क्या, क्योंकि मैं 18 साल हो गया, मैं सामाजिक व्यक्ति हूं, ये मुझे खरीद नहीं पाए इसलिए बोल रहा हूं, बिकाऊ कई बार बिक जाते हैं,
और बिकेंगे यहां पर भी, मैं बता रहा हूं आपको, उनसे भी सावधान रहना। बिकेंगे, बिकना नहीं है, सौदा नहीं होने देने, चाहे कुछ भी हो जाए, चाहे हमें मरना पड़े, केवल पुरुषोत्तम रूपये लगा टिकट कटे, उससे नीचे कुछ भी नहीं। चाहे महिपाल सिंह मकड़ा बोले, चाहे करणी सेना बोले, चाहे शेर सिंह राणा बोले, हम नहीं मानेंगे भाई, हम नहीं मानेंगे। और उसका टिकट नहीं करता है तो कमल का फूल हमारी बोल, जय हिंद जय भारत, सबको जय माता जी।